જય સ્વામિનારાયણ. ત્રીજી પીડા, પાપ સ્મરણાત્મક પીડા. જે જે કર્યા છે ને એ અંતકાળે આવે છે, કોઈ બકાત નહીં, કોઈ નહીં. આ બધું બહુ ધ્યાન રાખવા જેવું છે. આ જે આ તમે ફિલ્મ જોવા જતા જ છો, ન જોતા હો તો માનો કે એની ટેકનિક તમને ખબર હશે. આગળ થોડી એડવર્ટાઇઝ આવે, 10-15 મિનિટ એવું કહે છે લોકો, આવે ને આગળ એડવર્ટાઇઝ આવે ને થોડી. હા જો, એટલે જે અનુભવ હોય એને ખબર હોય. આગળ એડવર્ટાઇઝ આવે 10-15 મિનિટ એવું કંઈક એડવર્ટાઇઝ એવું આવે ને પછી રિયલ આખી સ્ટોરી શરૂ થાય ને. એડવર્ટાઇઝ જ્યાં સુધી થિયેટરમાં ચાલુ હોય ત્યાં સુધી તમે હસો બોલો વાત કરો, હલો ચાલો જાઓ આવો, ઠંડુ ગરમ લાવો, જે તે કરો, છોકરા રમાડો, આટો, કોઈ તમને કાંઈ બોલે નહીં. પણ એડવર્ટાઇઝ પૂરી થઈ જાય અને પછી તમે હલો ચલો બોલો તો લોકો તરત કે બેસી જાઓ. એટલે જે ચોકીદાર હોય એ જ આવીને કે બેસી જાઓ, જ્યાં બેસે જગ્યા મળે, જગ્યા મળે, બેસે વાત કરો તો બીજા કે ચેક થાય. એક જણાનો થિયેટરમાં ઉધરસ ભારે થઈ ગઈ, એટલે ઠાં 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 ડાયલોગ બરાબર સમજવાની થાય ત્યાં ઠું કરીને કરે, જે બરાબર આમ ટપોરો પડે એવો શબ્દ હોય ત્યાં ઠું કરીને કરે. બાજુવાળો હતો ને એમણે કીધું આ ગોળી મોઢામાં રાખો ને સાહેબ, તમે ગોળી એકદમ અક્ષીર છે, મોઢામાં મૂકી દીધી, ઉધરસ બંધ. બોલો ખુશ થઈ ગયો, બહાર નીકળે નીટેનો ઓલાનો ભાઈ કે આ ગોળીનું મને જરા નામ લખી દેજો ને, બહુ અક્ષીર દવા છે. કાંઈ નથી, મારા શર્ટનું બટન છે. બોલાય નહીં, પછી સ્ટોરી શરૂ થઈ જાય ફિલ્મ, રિયલ સ્ટોરી શરૂ થાય પછી બોલાય, જોવાનું જોવાય. બસ જિંદગી છે ને એઝ ઇટ ઇઝ એવી જ છે. આ બાળપણ જોવાની છે ને એડવર્ટાઇઝ છે, રમતા રમતા પૂરી થઈ જાય અને પછી જ્યારે પથારીએ પડે ને ત્યારે કરેલા જે બધા ફિલ્મની રિયલ સ્ટોરી છે ને એ જોવાની જોઈએ. એટલે ઘણા ને જ કહેતા બાપા કંઈ બોલતા નથી, ટગર ટગર જોઈએ રાખે છે. એ ટગર ટગર ઓલી ફિલ્મ જોવે છે. કઈ ફિલ્મમાં? જે કાળા ધોળા કર્યા છે, ન કરવાના કર્યા છે, ન ખાવા જેવું ખાધું છે, ન પીવા જેવું પીધું છે, હિંસાઓ કરી છે, પાપ કર્યા છે. સ્ત્રીઓને માટે માણસ એક રાગ પોષવા માટે કેટલા પરિવારમાં ન ગણે, સંબંધીની ના ગણે, પરિવાર કુટુંબ કાંઈ ગણે નહીં, એ બધા જ આવે રિયલ સામે. મૂર્તિમાન પાપ આવે. અને કોઈ જોજો તમે, આ આ પાણીમાં ડૂબવાનું કોઈને કદાચ ચાન્સ મળ્યો હોય ને એમાંથી મરતા મરતા ડૂબવામાંથી બચ્યો હોય ને એને તમે પૂછી લેજો. આમાંથી જો કોઈને અનુભવ હોય ને, શાસ્ત્ર આપણું કેટલું રિયલ છે પણ એનું રિસર્ચ નથી થતું સાહેબ. પાણીમાં ડૂબતા ડૂબતા જે કોઈ મરતા બચી ગયો હોય ને એને તમે પૂછી જોજો, એ મરવાની છેલ્લી ક્ષણ હોય ને ત્યારે એક ક્ષણની અંદર આખા જીવનના એને 50-60 વર્ષનો હોય ને એની સ્ટોરી એક સાથે 3 ડાયમેન્શન નહીં, કેટલાય ડાયમેન્શનમાં એક સાથે ફટાફટ આવી જાય, બધા જ આવી જાય. આમાં એક સાથે ચિત્રો આવી જાય, આ હા 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 હા, મેં આ કર્યું છે. એ પાપ ડરાવે, સામે આવી જાય, આખો આલ્બમ સામે આવી જાય. આ ભગવાનની એક રચના જ છે, મૃત્યુ સમય બતાવે જ છે, પ્રૂફ કરાવે છે. લો આ જુઓ, આમાં કઈ ખોટું છે? આ જેમ તમારું એકદમ સામે આવે. આ સાસુ સસરા ને બધા બધા દહેજમાં ને એમાં જે દીકરીઓને સળગાવી નાખતા હશે, શું થતું છે? ચિત્કાર પાડીને જે પેલી મરતી હશે, સગો દીકરો થઈને બાપને ખાવા નહીં દેતો હોય અને વૃદ્ધાવસ્થામાં માથામાં લાકડીઓ મારી મારીને બિચારાને દુઃખી કરતો હશે, એ અંતકાળે શું કરે? સામે મૂર્તિમાન પીડાઓ આવે. પીડા આ પૈસાને માટે, એકબીજાનું ડૂબાવી દીધું હોય, એકબીજો પાર્ટનર બીજાનું સાવ નીચોવી સાંભળ્યું તો એવું જ ઘણું સંભળાતું હોય. બિચારાને પાર્ટનરે એવો ડૂબાવી દીધો ને તો પહેલાંને તો ક્યાંય ઘરનો નહીં, ઘાટનો નહીં, આખો પરિવાર આત્મહત્યા કરીને મરી ગયો. એ ક્યાં જાય? ખાવા રહેવા જ ન દીધું. આજે વ્યાજખોરોના અંતે બધું જે ઘણું થતું હશે, લૂંટી લેતા હશે, મારી નાખતા હશે, હત્યા કરતા હશે. આ બિચારી, આપણે તો વાંચીએ જોઈએ તો અરેરાટી થઈ જાય. કોકની બિચારી કેટલી વાલી દીકરી હોય, એનું જેમ તેમ અપહરણ કરીને એની સાથે કુકર્મ આચરીને પછી એને મારી નાખે, એને એને બા બાપુજી બહેન ભાઈ એને કોઈ યાદ જ નહીં આવતા હોય. એ દીકરીનું શું થતું છે? રાક્ષસોથી આ તો અપર ગયા એવા છે.
કોઈ વિચાર જ નહીં. અને આજે તમે આ જુઓ, આ ઘણી એવી દીકરીઓ ગુમ થઈ જાય છે તો શું થાય છે, એ બધી વેશ્યાઓમાં એને ભરતી કરી દે છે ને, કોઈ દિવસ એ અંધારી કોઠીમાંથી નીકળી જ ના શકે. એને શું થતું છે, એનું ઘર સાંભળતો હશે, એને ભાઈ સાંભળતો હશે, એને બા બાપુજી પરિવાર બધું સાંભળતો હશે, અને ખાનદાન કેવા સંસ્કારી કુટુંબની કેવી કોઈ છોકરી હોય, હે, અને ગમે તેવી હલકી હોય તો એનો પરિવાર તો યાદ આવે. અને સૌ દીકરી હોય તો એને પોતાનો પરિવાર, એનો પતિ પરમેશ્વર હોય, એના બાળકો હોય, એવી અપેક્ષા પરિવારની હોય, કેવા જીવનમાં નાખે, અને આ બધા કરેલા પાપ કેવા કેવા પાપ થાય, પાપ તો ગણીએ ન શકીએ ને આપણે. આ ધર્મનું ખંડન કર્યું હોય, વ્રતનું ખંડન કર્યું હોય, ઈશ્વરનું ખંડન કર્યું, અવતારનું ખંડન કર્યું, ભજનનું ખંડન કર્યું હોય, શાસ્ત્રનું ખંડન કર્યું હોય, એ બધા સામે આવી આવીને ઉભા રહી. એક માંસ ખાવાની રૂચિમાંથી કેવા કેવા હિંસાઓ કરતા હોય છે. એક દીકરો જ જોયે છે બસ, પછી જેટલી દીકરી આવે ને ગર્ભાશયમાં કાપી નાખે. આ એ તમે જુઓ, અમારા ક્યાં કસૂર એમ કરીને આખું જે પિક્ચર ઉતાર્યું છે ડૉક્ટરોએ, અને જ્યારે એના પર શસ્ત્ર અડાડે છે ત્યારે ગર્ભમાં રહેલી દીકરી જે તીણી ચીસ પાડે છે, એ ભલા ડૉક્ટરો નથી સાંભળી શકતા. આ બધા પાપ ક્યાં જાય, સામે આવે. આમ આ પીડા જે વાત ચાલે છે ને કે મૃત્યુ સમયે શંકરાચાર્યજી શું કહે છે, કોઈ હરી સિવાય રક્ષા નહીં કરે. પણ અત્યારે જોવાની હોય ને બધું એડવર્ટાઈઝ. એક જણો મરી ગયો ને, બહુ સરસ વાત, જમપુરીમાં ગયો, સારા કામ તો કર્યા નહોતા, પણ યમદૂતના જે લીડર હતા ને એના બે પાંચ જણા, એ ખુશ બહુ થઈ ગયા આવ્યો એટલે. એટલે કે કેમ, તો કે એક વાતથી અમે ખુશ છે, તમે પાપ બહુ કર્યા છે એટલે તમે અહીં પધાર્યા છો, પણ એક વાત તમારામાં છે, શું કે તમે પાપ કરવામાં પાછું વળીને જોયું નથી, પણ એક તમારામાં ગુણ છે, શું બધાને તમે સ્વતંત્રતા બહુ આપી છે પાપ કરવામાં પણ. કોઈને એમ નથી કીધું હું કહું એમ જ કરો, બધાને બધાને મોજ આવે એમ કરવા દીધું, ઘરમાં પરિવારમાં મિત્રોમાં બધે, કોઈને તમે આમ સ્વતંત્રતા જૂટવી નથી લીધી, એમ કોઈને સપ્રેશન તો તમે સહેજ પણ કર્યું નથી, એના ફળ રૂપે તમને અહીંયા પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે તમારે આ છે ને, અમારે નરકનો પાર નથી, જાત જાતના કુંડ છે, જાત જાતની બધી સવલતો છે આમાં પીડવાની, પણ તમે ચોઇસ કરો, પસંદ કરો, એમાં અમે તમને નાખશું, આનો તમને આટલો ફાયદો. પેલો કે તો ચાલ હાલો, એક પછી એક બતાવે, હવે નરકમાં હારાવાટ હોય ભાઈ, આપણે કતલખાનામાં કઈ લઈ જાય, કે આપણને જનરલ વોર્ડમાં લઈ જાય, કે કેન્સર વોર્ડમાં લઈ જાય, ઓર્થોપેડિક વિભાગમાં લઈ જાય, ઊંધા લટકા આમ કરીને જે લટકાવ્યા હોય છે, બધા બબે ત્રણ ત્રણ પાંચ પાંચ મણિયા લટકાવ્યા હોય છે, કેવા આમ જોત કરે, કેન્સર વોર્ડ તમે જોયા, ઓર્થોપેડિક વિભાગ જોયા, કે બટકા થઈ ગયા, કોઈ અહીંથી કપાઈ ગયા, કોઈ અહીંથી કપાઈ ગયા, કોઈ હાથળ કપાઈ ગયા, કોઈ હાથ કપાઈ ગયા, કોઈ ખાલી આટલામાં ટૂંટા ટૂંટા આટા મારતા હોય, કોઈ દમણની જેમ શ્વાસ લેતા હોય આટલામાં, ડોક્ટરને કળમાં ના આવે કે રોગ કયો થયો છે. ખોટું નથી, ક્યારેક તો આ જનરલ વોર્ડ કે કેન્સર વોર્ડ કે ઓર્થોપેડિક વિભાગ ને એ બધા તમને ખરેખર સાધુ થવાનો વિચાર આવી જાય, આટો મારી આવજો ખરેખર. અકસ્માત થઈ જાય છે ને એ પછી જે બધા હોસ્પિટલમાં લઈ આવે છે ને તો પછી એને જે કેર નથી લેવાતી, બિચારા જે કલાકો સુધી એમને પડ્યા રહેતા હોય છે એ તો એ પીડા ને એ જ જાણતા. ઓહો, તો પેલો નરકમાં પછી ઉપાડ્યો, પેલા કોણ એવું ગરમ લાઈ જેવું તેલ એમાં લઈ લઈને નાખે, જીવતા નાખે, બોલો ફફડી ગયો, મારે આમાં નથી પડવું, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આગળ ગયા તો સિંચોડો, સિંચોડામાં નાખે, કરીને છોતા જેવું કરીને કાઢી નાખે, બોલો કે ભાઈ સાહેબ આ તો બહુ આકરું, કઈ વાંધો નહીં, હલો બીજા આગળ ચાલો. ત્યાં તો બે ચાર જમદૂત આ બાજુ, બે ચાર જમદૂત આ બાજુ, વચમાં ઉભો રાખે ને કરવતી હાકે આમ ખરડા ખચડા, અને લોચા માંસના જાય, ઓલો ચીચિયેરીઓ પાડે આવા, આ કે ભાઈ સાહેબ આ તો બહુ, કઈ વાંધો નહીં, આપણે તમે નાખો, પસંદગી છે તમારી, તમે પસંદ કરી લ્યો આમાંથી. અરે બહુ મજાની વાત છે, આંબળો તો ખરા. આગળ ગયા ને ત્યાં તો જમદૂત છે ને ભોટા ભયંકર પક્ષીઓ થઈ જાય, અને જેવો ઓલો આવે એવી કોઈ ચાચું મને ઉતરી જ પડે,
લોચા કાઢી નાખ, હાઈડક્યા સહિત ડાકડા માકડા નોખા કરી નાખે. બોલ્યો કે ભાઈ સાહેબ આ તો બહુ ખતરનાક, તો કઈ વાંધો ને આગળ ચાલો. કોઈ જગ્યાએ ને જઈને પાછળ લોખંડ હોય ને, લોખંડ નું પૂતળી લાલ ચોળ કર્યો હોય એની સાથે બધ પહેરા, ત્યાં તો આખો ચમચમ સમોસાની જેમ તળાઈ જાય. હા 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 હા, તો બહુ ગરમી અહીંયા લાગે, તો વાંધો નહીં આગળ હાલો. કોઈને આમ સુવડાવે ને ધીરે ધીરે કુહાડાથી કાપે. આ બધું જમપુરીમાં છે હો, ભલે ઉપર ન હોય એમ ઘણા કહે છે. હું માનું છું ઉપર છે, છે માનું છું એમ નહીં, છે જ ઉપર છે જ, આ બધા લોક છે જ ઉપર. પણ જો મનાતું ન હોય તો બધા પૃથ્વી ઉપર પણ છે. ભાગવતમાં બધું કહ્યું છે એ જ કહું છું. ભાગવતમાં કે ઉપર લોક છે જ એમ લોક, છતાંય આ કીધું એ જ પ્રમાણે બધું ત્યાં થાય છે. છતાંય કોઈને ન મનાતું હોય તો પૃથ્વી ઉપર પણ પરમાત્માએ બધું જ ગોઠવ્યું છે. આવીને આવી બધી જ અહીં પીડા અપાતી હોય છે. આ પ્રાણીઓને જે શેકે છે, ખાય છે, તોડે છે, કાપે છે, જીવતા બધા એના જ્યુસ કરીને પી જાય છે, શું છે તે બધા નહીં થતું હોય કાંઈ? એ જમપુરી જ છે. ટુકડા કરે ને કાપી નાખે ને તળી નાખે ને આ હા, ચામડી જીવતી ઉતરે ને સળિયા ભોકાવે ને આ બધું જોઈ જોઈને ઓઈલો તો રાડ પાડી ગયો, આમાં એકે પસંદ કર્યા જેવું નથી. તો કે એમ તો નહીં ચાલે, પસંદ તો કરવું જ પડશે. પણ એમાં આમ આગળ જતા જતા એક જગ્યાએ ગયો ને, તો આ આપણે જાજરૂનું બધું માલ પીડ્યો હોય ને, મળ 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 બધું વિસ્તા, એનો કુંડ ભરેલા બધા મોટો, અને એમાં બધા કેળ સુધી ઉભેલા, અને બધા કોઈ કોકા પીવે, કોઈ થમ્સઅપ પીવે, કોઈ સ્પ્રાઇટ પીવે, કોઈ સેવન અપ પીવે, આ બધા પીણા, કોઈ બટેટાની વેફર્સ ખાય બાલાજી, કોઈ કેસરિયા પેંડા ખાય, કોઈ દાબેલી ખાય, કોઈ પીઝા ખાય પીઝા, અને સામે કોઈ જગ્યાએ આમ સામે નાચ ગાન થાય, એવા અડધા લુગડા પહેર્યા ન પહેર્યા એવા બધા લેડીઝો યંગ નાચતી હોય, આ બાજુ કોઈ ફિલ્મ તુફાન જેવી ચડી હોય, આ બાજુ આ બધા ક્રિશ ચડ્યું હોય, આ બધા બધા છાપામાં વાંચેલા એટલે કહું છું, તમારા માટે માહિતી રાખવી પડે ને એટલે. એટલે આ બધું આમ પિક્ચર દેખાય ને બધું જોઈએ, નાચ ગાન અને જે જોઈએ બધું ખાવા પીવાનું ને આ બધું ખાતા ખાતા ઓલાને એમ થઈ ગયું કે આ પસંદ કરવા જેવું છે. આ મળ અહીંયા સુધી અમે અહીંયા મળ વાળું જ છે ને આ બધું, હા ઝાડા થઈ ગયા હોય તો ભરાઈ જતું હોય ને બધું આપણે, આમાં શું વાંધો, ખાવાનું પીવાનું મળે, સામે બધું જોવાનું ને આ બધું મળે, આ ટેસડો આવ્યો છે આમાં નાખો, કઈ વાંધો નહીં. એ જેવો ઉતર્યો અને ઘંટ પીડ્યો, ચલો બધા શીર્ષાસન, પૃથ્વી ઉપર બધી આ એડવર્ટાઇઝ છે, કોઈ આવા નાચવાન, કોઈ ગાનવાન, કોઈ શીખવાન, આ ખાણીવાન પીણીવાન એ બધા એડવર્ટાઇઝમાં ફસાય છે. પછી ઊંધે માથે પગ ઉપર બડબડિયા બોલી ગયા, એ છેલ્લે આવે ત્યારે પછી પાપ સ્મરણાત્મક, ઓહો હો પીડા. અત્યારે મોજ આવે છે, એક પાનનો ગુટકો છૂટતો નથી, એક વ્યસન છૂટતું નથી, એક કુકર્મ કે કુટેવ છૂટતી નથી, પછી ક્યાં જશે એ? આ આ બધું પીડા આપે છે, કોઈને નથી છોડતું. વાંચો વાલ્મીકિ રામાયણ કે રામચરિત માને તુલસીદાસજી, એક જ દ્રષ્ટાંત ઇનફ છે. રામ લક્ષ્મણ વનમાં વયા ગયા, ભરત શત્રુઘ્ન મામાને ત્યાં, દશરથજી મહારાજ પડ્યા પથારીએ પડી ગયા ને પુત્ર વિયોગે, પ્રાણ પીડાય છે, કૌશલ્યામાં બાજુમાં બેઠા છે, કઈક ને પ્રતિબંધ કર્યો છે કે મારા મૃતક શરીરને પણ કઈ કઈ ન અડે એની તમે બધા દરકાર કરજો, નહીતર મારી ગતિ નહીં થાય, કઈ કઈ મને સ્પર્શ ન કરે, આવી તાકીદ કરી દશરથ મહારાજે, મારા રામને વનમાં ઘટકતો કરી દો, એનો મારે સ્પર્શ પણ ન જોઈએ. કૌશલ્યામાં બાજુમાં બેઠા છે, માથે હાથ ફેરવે છે, અચાનક દશરથજી મહારાજ બેઠા થઈ ગયા. દેવી હા, આ સામે જો, સામે જો ત્યાં શું છે? કૌશલ્યા આગા આંખ ઉપર હાથ થઈ દીધા, પ્રભુ દેવ કઈ નથી, ત્યાં ત્યાં દિવાલ છે, જો ઊભા થઈને હાથ ફેરવો, કઈ નથી, પાગલ જેવા થઈ ગયા. ના કૌશલ્યા, હું બ્રહ્મા નથી, તું જો, તું જો 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 ત્યાં જો જો, એકદમ બાવરા થઈ ઉભા થઈ જાય. વળી કૌશલ્યામાં સુવડાવી, કઈ નથી પ્રભુ, ત્યાં કઈ નથી, તમને ભ્રમ થાય છે. નહીં,
કૌશલ્યા, મને ત્યાં શ્રવણના અંધ મા બાપ દેખાય છે. આ લખ્યું છે રામચરિત માનસમાં, તાપસ અંધ શાપ સુધી આય. આજે શ્રવણના અંધ મા બાપ ત્યાં દેખાણા. રિયલ આ જે શાસ્ત્ર કહે છે ને, કૌશલ્યા મને ત્યાં આંધળા શ્રવણના મા બાપ દેખાય છે. રામને કાંઈ ખબર નહીં એ શું હતું, એ તો કીધું જ નહોતું ને. કૌશલ્યા કે શું છે, પછી એમને વાત કરી છે. ઓહો, તમને તો ખબર જ હશે શું વાત કરો છો. દશરથજી મહારાજ યુવાન અવસ્થામાં ધનુષ વિદ્યા શીખતા હોય એમાં એક શબ્દવેદી બાણ, જે અર્જુનને પણ હસ્તગત હતું, એ શબ્દવેદી બાણ વિદ્યા શીખતા હતા. શબ્દવેદી એટલે અવાજ આવે ને અવાજની દિશામાં બાણ મારે. જેમ બોલો પાંડવો જતા હતા ને પછી કૂતરાના મોઢામાં પેલા એકલવ્ય બધા બાણ ભરી દીધા, આ શબ્દવેદી બાણ છે, વિદ્યા છે, બાણ વિદ્યા, શબ્દવેદી બાણ વિદ્યા છે. એ દશરથ મહારાજ શીખતા હતા. વૃક્ષ ઉપર સંતાઈને બેઠેલા, પછી જે દિશામાંથી અવાજ આવે એ દિશામાં તીર છોડે અને એને જ ઘાયલ કરીને પછાડે પ્રાણ હરી લે. આ એને શીખવું જરૂરી હોય છે રાજાઓને. એ દશરથ મહારાજ આ શબ્દવેદી વિદ્યા જંગલમાં શીખતા હતા. અને એ વખતે ઓલો શ્રવણ એના આંધળા મા બાપને કાવડમાં બેસાડી યાત્રાએ નીકળ્યો છે. મા બાપ તરસ્યા થયા છે, એક વૃક્ષને નીચે બેસાડ્યા છે, પાણી ભરવા માટે તળાવને સરોવરને કાંઠે આવે છે અને ઘડો એમાં બોળે છે. અને એ ઘડો જેવો બોળ્યો એમાંથી ડબ 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 અવાજ આવ્યો. એ અવાજ દશરથ મહારાજને થયું, કોઈ રાની વનનું પશુ એ પાણી પીવા માટે આવ્યું છે. આને લઈને બાણ છોડ્યું, પ્રત્યંચા કાન સુધી તાણી અને જેવું તીર ગયું શ્રવણની છાતીમાં આવ્યું, આવતાની સાથે ચિત્કાર નાખીને પડ્યો. એ જે ચિત્કાર નીકળ્યો આને થયું કોઈક માણસ છે, દોડતા આવ્યા. મને એમ કે કોઈ પશુ છે. જ્યાં જોયે તદર્શ આ તપસ્વીનો વેશભૂષા, એકદમ હાથ પકડ્યા, આપ કોણ છો? મહારાજ હું તો અહીંયા અયોધ્યાના મહારાજ દશરથજી છું. મહારાજ આપે સારું નથી કર્યું, મારા અંધ મા બાપ એને હું જાત્રાએ લઈને નીકળ્યો છું. ઠીક, હું જાઉં છું બાપ, આ ઘડો લઈ અને મારા આંધળા મા બાપ પાણી પાયા છું, આમ દૂર બેઠા છે, આટલો કઈ શ્રવણે પ્રાણ છોડી દીધા. હવે ઘડો લઈને દશરથજી મહારાજ એ અંધ મા બાપને ગોતતા ગોતતા આવ્યા. હવે પગલા જોવે ને, અંધને શક્તિ હોય, પાણીની રાહ જોઈને બેઠા હતા, પણ પાણીની લઈને શ્રવણ આવે તો શ્રવણના પગલાની પદચાપને ઓળખી જાય ને, અંધને શક્તિ કહ્યું ને હોય ને. એમણે કીધું અજાણ્યો માણસ કોઈ આવે છે. આવી નજીક આવીને કહ્યું કે લ્યો હાથ ધરો, પાણી પીવો. તમે કોણ છો ભાઈ? કઈ બોલ્યા નહીં. અમારો દીકરો શ્રવણ ક્યાં છે? અમે શ્રવણના હાથના પાણી સિવાય કોઈના હાથનું પાણી નથી પીતા. તમે પી લ્યો શ્રવણ, શ્રવણે જ મને મોકલ્યો છે. આ શ્રવણે મોકલ્યો તો શ્રવણ ક્યાં, અમારો દીકરો ક્યાં? બે અંધ હતા. ધીરજ રાખો, પણ તમે જળ પી લ્યો. ના, અમારો દીકરો ક્યાં? પછી દશરથજી મહારાજ રડતા રડતા કહ્યું કે મારા હાથે આવું થયું છે. અને પેલા છાતી પીટવા માંડ્યા. આહા હા, તું કોણ છો? તો કે હું અયોધ્યાનો મહારાજ દશરથ છું. જારે જા તને શાપ દઈએ છીએ કે તારે ચાર ચાર દીકરા આવશે, છતાંય તને છેલ્લે મરણાસને કોઈ પાણી પીનારું દેનારું કોઈ નહીં હોય, એમ તું મરીશ. ચા, આટલો કહીને શ્રવણના મા બાપ પણ મૃત્યુ પામ્યું. આ જે કૃત્ય કર્યું એ સામે આવ્યું. જાય કરેલા પાપ સ્મરણાર્થ. શાસ્ત્ર કહે છે ભાઈ, હવે આ કઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં પકડાવવાનું છે, એના લેન્સમાં આવવાનું છે, ફોટોગ્રાફી કરવાના છે, એમાં દેખાવાનું છે. આ કઈ જીવડો લીધો જ્યારે શ્રવણ કુમાર નો, ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. જીવડો લીધો ભાઈ જ્યારે શ્રવણ કુમાર નો, ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. અરે દેણો રે દીધું જુઓ રાજા દશરથજીએ, પુત્ર વિયોગે એનું ખોળિયું પડે છે.
આ કરેલા કર્મ ના બદલા ભાઈ દેવા તો પડે છે, કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. પાપ સ્મરણાત્મક જેટલા કર્યા છે ને એ છેલ્લે સામે આવે છે.